બસ કરું મને મેસેજ અત્યારે મેં YouTube ચેનલ માં હું આપનું સ્વાગત કરું છું ધોરણ 2 જો વિષયની 23 નંબર તમારે 48 ખોલવાનું છે ચાલો એમાં પ્રશ્ન આપણે એનો બીજો પૂછીએ છીએ અ થી સંપૂર્ણના શબ્દો ઉપર રાઈટ કરો જ્યાં અ થી સંપૂર્ણતા હોય અને માથી નીકળો અ તો જો અહીં એક એક પૂછવા હું રેટ રાઈટ બરાબર તો આવું ગોતવાનું છે અમ અહીંયા છે અંશ તો આ આને જેમ જ અહીંયા છે તો આખાને મને રાઈટ કરી દો અહીંયા છે મંડી તો અહીંયા કરવાનું કાઈ નહીં પછી અહીંયા છે ચંદા નહીં કરવાનું અહીંયા છે અંગાર તો રાઈટ કરી દો અને જે જો અહીંયા છે ટેટ ઓપ્શન પછી કંઠા તો એમાં કરવાનું થતું નથી કેટલા રાઈટ આવ્યા 1 2 અને 3 તો એક કરેલું છે બે પ્રમાણે કરવાના છે આ પ્રશ્ન પૂરો હવે એના પછી અને તીરની દિશામાંથી શબ્દ બનાવો આપણને આપણને આવડે છે અંડા જો એક બતાવી પછી અંગુર કોઈ બીજામાં બને ને આનો બીજો શબ્દ અને માથે બિંદુ અંગુર લખી નાખો ચાલો પછી અંબર ત્રીજા ખાનામાં લખી નાખો અંબર પછી અંશ માથે અ લેવાનો અહીંથી સ લેવાનો પછી અંત પછી છે અંદાજ ચલો બધાય ખાનામાં આવી રીતના લખેલું હોવું જોઈએ લખી લો પછી હું સમજી લો ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખો જો ચિત્ર એટલે પેલું ચિત્ર શું છે જો અહીં કાઉન્સ આવ્યા છે સૂચનાની નીચે જો કાઉન્સ છે એમાંથી આપણે સાચું નામ લખવાનું તો પેલું ચિત્ર શું છે અરે હમણાં જ આપણે કહીએ 26 જાન્યુઆરી પેલું ચિત્ર શું છે ઝંડા ભારતનો રાષ્ટ્રધ્વજ તો એ લખો ઝંડા અહીંયા પેલી દુધિયાળી માયા પછી બીજું ચિત્ર શું છે પતંગ પતંગ કેમ લખાય આ જો હિન્દીમાં જોતું જવાનું ભૂલ કરવાની નહીં કાઉ સહી કહું તેમાંથી જોઈને જ લખવા પછી છે નારંગી તો જો આવી એમાં એ લખો નારંગી પછીનું ચિત્ર છે બંધો તો હિન્દીમાં શું કહેવાય બંધ અહીંયા આવ્યું જો અહીંયા લખી નાખો બંદર તો આવી રીતે ચિત્ર ઓળખી ને નામ લખવાના છે તમે બુકમાં જોઈ શકો છો જો અહીં લખેલા છે અહીંયા આપણે પેજ નંબર 48 પૂરું થયું નેક્સ્ટ લેક્ચરમાં પેજ નંબર 49 49 કરીશું થેન્ક યુ